नमस्कार विद्यार्थी मित्रों, चौथो पाठ नारायण हेमचंद्र। गांधी जी की आत्मकथा सत्य ना प्रयोगो सभी कदाच वाँची पण होई शके। अगाउ पण अगाउना धोरणनी अंदर पण गुजराती भाषा में गांधी जी की आत्मकथा ए विषय ना अनुसंधाने केटलाक चेप्टर तमे भणी पण गया छो। गांधीजी जन्म 2/10/1869 અને મૃત્યુ અવસાન 30/1/1948। આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો। રાજકોટ તેમજ ભાવનગરમાં અભ્યાસ કર્યા પછી ઇંગ્લેન્ડમાંથી બેરિસ્ટરની પદવી તેમણે મેળવી હતી। વકીલાતના વ્યવસાય માટે આફ્રિકા ગયા હતા અને ત્યાં ભારતીયોના રક્ષણ માટે, ભારતીયોના હક્કોના રક્ષણ માટે સત્યાગ્રહનો આરંભ પણ કર્યો હતો। આફ્રિકાથી ભારત આવ્યા, ભારતમાં આઝાદીની જે ચળવળ ચાલતી હતી એ આંદોલનનું નેતૃત્વ લીધું। અસ્પૃશ્યતા નિવારણ, ખાદી અંગે રચનાત્મક કાર્યો તેમણે કર્યા, આ બધું જ આપણે અગાઉના ધોરણમાં ઇતિહાસમાં પણ ભણી ચૂક્યા છીએ। હરિજન, નવજીવન, યંગ ઇન્ડિયા એ તેમના પત્ર સામયિકોનું લેખન સંપાદન રહ્યું છે। એમનું જીવન જ પ્રજા જીવનનો સંદેશ અને દસ્તાવેજ બની રહ્યું। હિન્દ સ્વરાજ, ખરી કેળવણી, કેળવણીનો કોયડો, નીતિનાશને માર્ગે, ત્યાગમૂર્તિ અને બીજા લેખો તેમના નોંધપાત્ર પુસ્તકો છે। તેમની સત્યના પ્રયોગો અને આત્મકથાનો વિશ્વની ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે। એમના સઘળા લખાણો ગાંધીજીનો અક્ષરદેહ એવી એક ગ્રંથ શ્રેણી છે, એમાં સંગ્રહાયા છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પાઠ છે, પાઠનું ટાઇટલ તમે વાંચ્યું, નારાયણ હેમચંદ્ર, એ કેવા વ્યક્તિની વાત કરી છે અને એ વ્યક્તિની વાત કરતા કરતા અહીંયા ગાંધીજીએ એમની આત્મકથામાં એ વાતનો ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કર્યો છે કે માણસ બાહ્ય દેખાવ ગમે તેટલો સુંદર હોય પણ આંતરિક સૌંદર્ય છે એની સામે એની તુલના થઈ શકતી નથી। બહુ સરસ મજાના કપડાં પહેર્યા હોય, ટીપટોપ તૈયાર થયા હોય પણ અંદરથી એની સ્વાર્થ વૃત્તિ હોય, દગાખોરી હોય, એના વિચારો ટૂંકા હોય તો એ માણસ ની અંદર રહેલી માણસાઈ આપણે જોઈ નથી શકતા। એક બગલો છે, એક બગલો છે ને, એ બહારથી બહુ સુંદર દેખાતો હોય અને તમે જોવો તો તમને એમ થાય કે હું એની પાસે જઈને એક ફોટો ક્લિક કરી લઉં, એની સાથે એક સેલ્ફી લઈ લઉં, પણ એ બગલો એટલો બધો કપટી હોય કે નદીના કિનારે એની ચાંચમાં માછલી લેવા માટે કદાચ એની બાજુમાં એનું જ બચ્ચું ઊભું હોય અને એની ચાંચમાં એ બચ્ચું માછલી પકડવામાં જો એ સફળ બની જાય તો ચાંચમાંથી આંચકી લે, એના સંતાનની ચાંચમાંથી આંચકી લે એવો એ બગલો। એની કરતા કાગડો વધારે એટલા માટે સારો કે એનું શરીર અને મન બે એક સરખા, જેથી કરીને આપણે એનાથી છેતરાઈ ન જઈએ। એટલે એવા માણસોથી આપણને વધારે ડર લાગે છે તે બાહ્ય આડંબરથી આપણને બહુ સારો દેખાતો હોય અને એનું આંતરિક સૌંદર્ય છે એ અંદરથી બહુ જ ખરાબ માણસ છે। અહીંયા એવા વ્યક્તિની વાત કરી છે નારાયણ હેમચંદ્ર કે જે બહારથી બિલકુલ દેખાવડા નથી પણ એનું જ્ઞાન, એની અંદરની, એનું હૃદયની સુંદરતા એટલી અદભુત છે। ગાંધીજી આપણને એ વ્યક્તિના વ્યક્તિ વિશેષ નારાયણ હેમચંદ્રના વ્યક્તિત્વનો તો પરિચય કરાવે છે સાથે આ મેસેજ આપણને આપી રહ્યા છે। તો વાત કરીએ આ જ અરસામાં, મતલબ કે જ્યારે ગાંધીજી ભારત ની બહાર બેરિસ્ટરની ડિગ્રી મેળવવા માટે ઇંગ્લેન્ડ ગયા, આફ્રિકાની અંદર વકીલાત કરી, એટલે એ જ અરસામાં સ્વર્ગસ્થ નારાયણ હેમચંદ્ર વિલાયતમાં આવ્યા હતા। એ જયારે લખે છે ત્યારે એ હયાત નથી, એટલા માટે સ્વર્ગસ્થ લખ્યું છે।
લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું. અહીંયા મેં જયારે આત્મકથા લખાય છે ત્યારે હું મારી આત્મકથા લખતો હોય ત્યારે મારે આ જ રીતે લખવાનું હોય કે મેં એવું સાંભળ્યું છે, હું આમ કરતો. અહીંયા ગાંધીજી આત્મકથા લખે છે, માટે લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું. તેમને હું નેશનલ ઇન્ડિયન એસોસિએશન વાળા મિસ મેનિંગ ને ત્યાં મળ્યો. એક એવા વ્યક્તિનું નામ છે કે જે વ્યક્તિ ની એક નાનકડી મુલાકાત થઈ અને મુલાકાતના અનુસંધાને સૌથી પહેલા નારાયણ હેમચંદ્ર ની મુલાકાત ત્યાં થાય છે. મિસ મેનિંગ જાણતા હતા કે મને બધાની સાથે ભળતા નહોતું આવડતું. હું તેમને ત્યાં જતો ત્યારે મૂંગે મોઢે બસ બેઠો રહેતો, કોઈ બોલાવે તો જ બોલું, બાકી કઈ બોલવાનું નહીં. હેમચંદ્ર ની ઓળખાણ એમણે જ કરાવી. નારાયણ હેમચંદ્ર ને અંગ્રેજો નહોતું આવડતું, અંગ્રેજી બિલકુલ બોલતા ન આવડે. હવે એમનું વર્ણન જોવો શું કર્યું છે. પોશાક વિચિત્ર, બેડોળ પાટલૂન પહેર્યું, પેન્ટ આપણે જે કહીએ છીએ એ બેડોળ, મતલબ કે આકાર વગરનું એમને પાટલૂન પહેરેલું હતું. એની ઉપર ચોળાઈ ગયેલો કાંઠલે મેલો, મતલબ અહીંથી મેલો થઈ ગયેલો બદામી રંગનો કોટ, નેકટાઈ કોલર ન હતા, કોટ પારસી ઘાટનો પણ ડોળ વિના, માથે ફૂંકતા વાળી ઊનની ગૂંથેલી ટોપલી હતી અને લાંબી દાઢી રાખી હતી. કદ એકવડિયું હતું, મતલબ આમ સિંગલ બોડી ના હતા. ઠીંગણું કહીએ તો ચાલે, મો ઉપર શીળીના ડાળ, મતલબ આમ મોટા મોટા જેમ ગુમડા થઈ ગયા હોય એવા ડાળ. ચહેરો ગોળ, નાક નહીં અણીદાર નહીં ચીપું, દાઢી ઉપર હાથ બધા ફેરવા કરે, બધા ફૂલ ફટાક, મતલબ બહુ આમ સરસ મજાના તૈયાર થઈને લોકોની વચ્ચે હેમચંદ્ર વિચિત્ર લાગતા અને બધાથી નોખા પડી. ગાંધીજીએ પૂછ્યું, આપનું નામ મેં બહુ સાંભળ્યું છે, આપના કઈ લખાણો પણ વાંચ્યા છે, આપ મારે ત્યાં આવશો? હેમચંદ્રાચાર્યએ જવાબ આપ્યો, અને એનો સાદ કેવો હતો, એનો અવાજ કેવો હતો, ભાંભરો, હરખું આમ બોલે તો આપણે સ્પષ્ટ સમજાય નહીં એવો, પણ એમનો ચહેરો એકદમ હસમુખો. એટલે એને તરત જ પૂછ્યું, તમે ક્યાં રહો છો? એટલે ગાંધીજી જવાબ આપ્યો, આ સ્ટોર સ્ટ્રીટમાં. ઓહો, ત્યારે તો આપણે પાડોશી છીએ, મારે અંગ્રેજી શીખવું છે, તમે મને શીખવશો? એટલે ગાંધીજી જવાબ આપ્યો, જો આપને કઈ મદદ કરી શકું તો હું તો રાજી થાઉં, મારાથી બનતી મહેનત જરૂર કરીશ, આપ કહો ને ત્યાં હું આપને શીખવા માટે આવીશ. અરે ના ના, હું જ તમારે ત્યાં આવીશ, મારી કને પાઠમાળા છે, કને મતલબ પાસે પાઠમાળા છે, હું એ લેતો આવીશ, આપણે અંગ્રેજી શીખશું. અમે વખત મુકરર કર્યો, મુકરર કરવો એટલે નક્કી કર્યો, વખત એટલે સમય, કે ક્યારે મળવું એ સમય નક્કી કર્યો. અમારી વચ્ચે સ્નેહ ગાંઠ બંધાય, મતલબ હવે એકબીજાની સાથે અમારો પ્રેમ વધ્યો. નારાયણ હેમચંદ્ર ને વ્યાકરણ મુદ્દલ નહોતું આવડતું, જરાય ન આવડે. ઘોડો ક્રિયાપદ બને ને દોડવું નામ બને, આવા વિનોદી દાખલા તો મને કેટલાય યાદ છે, વ્યાકરણ નો આવડે. પણ નારાયણ હેમચંદ્ર મને પી જાય તેવા હતા, મારા અલ્પ વ્યાકરણથી એ કોઈ મોહી જાય તેવા ન હતા. તેમને વ્યાકરણ ન આવડે એની શરમ તો હતી જ નહીં, એને વ્યાકરણ નહોતું આવડતું એની કઈ શરમ નહોતી. ઘણી વખત આપણને ગુજરાતી વ્યાકરણની અંદર એટલી બધી સમજણ ન પડતી હોય તો કેટલીક વખત આપણને એ ભૂલ થતી હોય તો એમાં કઈ એનો સંકોચ નહીં. એમ નારાયણ હેમચંદ્ર ને આ વ્યાકરણ નો આવડે એનો કઈ સંકોચ નહોતો. હું કઈ તમારી જેમ નિશાળમાં શીખ્યો નથી, મને મારા વિચારો જણાવવામાં વ્યાકરણની જરૂર નથી જણાય, બોલો. હેમચંદ્રાચાર્ય એમ કે મને તમારી જેમ નિશાળમાં હું શીખ્યો નથી વ્યાકરણ, અને મને છે ને વ્યાકરણની જરૂર નથી લાગતી, બોલો. જુઓ, તમને બંગાળી આવડે છે? મને તો બંગાળી આવડે, હું બંગાળમાં ફર્યો છું, મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરના પુસ્તકોનો તરજુમો એટલે કે એનું ભાષાંતર
तो गुजराती प्रजा ने मेज आप्यो छे। मारे तो घणी भाषामांथी गुजराती प्रजा ने तर्जुमा आपवा छे, केटली भाषाना भाषांतर मारे गुजराती भाषामां करवा छे, તે કરવામાં હું શબ્દાર્થને નથી વળગતો, ભાવાર્થ આપું છું એટલે મને સંતોષ. મારી પછી બીજાઓ ભલે વધારે આપે, હું તો વગર વ્યાકરણે મરાઠી જાણું, હિન્દી જાણું, ને હવે તો અંગ્રેજી જાણતો થવા લાગ્યો. મારે તો શબ્દ ભંડોળ જોઈએ. તમે એમ ન જાણતા કે એકલા અંગ્રેજીથી જ મને સંતોષ થવાનો છે. મારે તો હજી ફ્રાન્સ જવું છે, ફ્રેન્ચ પણ શીખી લેવું છે. હું જાણું છું કે ફ્રેન્ચ સાહિત્ય બહોળું છે, બનશે તો જર્મની પણ જઈશ, જર્મન ભાષા પણ શીખીશ. વિદ્યાર્થી મિત્રો, મારે આ જ વાત એક જ પેરેગ્રાફમાં એનો આત્મવિશ્વાસ જે તમે જુઓ કેવો છે. એ એમ કે છે કે મને વ્યાકરણ નથી આવડતું, કાંઈ વાંધો નહીં, મને લાગતું નથી કે મારે એ શીખવું જોઈએ. બંગાળી ભાષા મને આવડે છે, હું સમજી શકું છું, અને મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરના પુસ્તકોનું ભાષાંતર કરી મેં જ ગુજરાતીઓને આપ્યું છે, અને મારે મરાઠી પણ હું જાણું છું, ઉપરાંત મારે હજી અંગ્રેજી તો અત્યારે શીખવું છું, એ સાથે ફ્રેન્ચ પણ શીખવી છે અને જર્મની પણ શીખવી. આમ નારાયણ હેમચંદ્રની ધારા, મતલબ વાતની ધારા ચાલતી રહી. ભાષાઓ જાણવાનો અને મુસાફરી કરવાનો એમને બહુ લોભ હતો, અપાર લોભ. ત્યારે ગાંધીજી કે ત્યારે તમે અમેરિકા જવાના જ? જરૂર, એ નવી દુનિયા જોયા વિના હું પાછો નહીં જાવ. પણ તમારી પાસે એટલા બધા પૈસા ક્યાં છે? મારે પૈસાનું શું કામ છે? મારે ક્યાં તમારા જેવી ટાપટીપ કરવી છે? મારે ખાવું કેટલું, પહેરવું કેટલું? મારા પુસ્તકોમાંથી કંઈક મળે છે તે, અને થોડુંક મિત્રો આપે તે, બસ થઈ જાય. હું તો બધે ત્રીજા વર્ગમાં જનારો રહ્યો, અમેરિકા ટેકમાં જઈશ, ત્રીજા વર્ગમાં મુસાફરી કરું છું, જનરલ કોચ. અને મારે ક્યાં તમારી જેમ ટીપ ટાપ કરવી, મતલબ હાઈ ક્લાસ કપડા પહેરવા છે, ખૂબ સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન હોય તો જ મને ભાવે, એવું કઈ છે? આ હું વાંચું છું ને પુસ્તક લખું છું, એમાંથી થોડાક મળે, થોડાક મિત્રોની મદદથી થર્ડ ક્લાસમાં હું જઈશ અને ઈ ડેકમાં જઈશ. અમે રોજ મળતા. નારાયણ હેમચંદ્રની સાદાઈ તો તેમની પોતાની જો, એમની નિખાલસતા પણ એટલી, અભિમાનનું નામ નહીં જરાય, આટલું બધું નોલેજ, આટલું જ્ઞાન, આટલી ભાષા, અભિમાન જરાય, સાવ સાદો માણસ. પોતાની લેખક તરીકેની શક્તિ વિશે જોઈએ તેના કરતા વધારે વિશ્વાસ. અમે રોજ મળતા, અમારી વચ્ચે વિચાર તેમજ આચાર સામ્ય, વિચારો અમારા થોડાક સમાન, આચાર એટલે કે ખાવાનું થોડીક સમાન, એમાં ઠીક હતું. બંને અન્નાહાર કરતા, એટલે માંસાહાર નહોતા કરતા. બપોરના ઘણી વેળા અમે સાથે જમીએ, ઘણી વખત બપોરે સાથે જમીએ. આમાં મારો અઠવાડિયાના 17 શિલિંગમાં રહેવાનો ને સ્વયં પાક કરવાનો કાળ હતો, જાતે જ રસોઈ બનાવવાનો. હું કોઈ વેળા તેમની કોટડી એટલે કે તેમના રૂમે જાઉં, ઈ કોઈ વેળા મારી કોટડી એટલે મારા રૂમે આવે. હું અંગ્રેજી ઢબની રસોઈ કરું અને એમને દેશી ઢબીના સંતોષ. રસોઈમાં થોડુંક મસાલા નામ તેને ઉદાય, અંગ્રેજી ઢબની રસોઈ કરે અને એમને સાવ દેશી ઢબની રસોઈ ખાવા જોઈએ. દાળ તો એમને જોઈએ છે. હું ગાજર અને એવું બધાનો સૂપ બનાવું એટલે મારી દયા ખાય, એમણે મગ ક્યાંકથી શોધી લેવા અને એક દિવસ મારા માટે મગ રાંધીને લઈ આવ્યા. અત્યંત સ્વાદથી મેં તો ખાધા. પછી તો અમારે આવી આપલે કરવાનો વ્યવહાર થોડોક વધી ગયો. મેં બનાવ્યું હોય એને આપું, એને બનાવ્યું એને મળે, હું મારી વાનગી એમને ચખાડું, એ મને ચખાડે. આ સમયે કાર્ડિનલ મેનિંગ નામ સૌને મૂકે હતું, ગોદીના જે મજૂરો હતા એની હડતાળ હતી. જ્હોન બર્ન્સ અને કાર્ડિનલ મેનિંગના પ્રયત્નથી હડતાળ વહેલી બંધ થઈ. મતલબ એ સમયે આ બધાનું એમને લીડરશીપ લીધી, નેતૃત્વ લીધું
અને હડતાલમાં જે એમની માંગણી હતી એને સંતોષતા એવા પ્રયત્નો કર્યા. અને કાર્ડિનલ મેનિંગની જે સાદાઈ હતી એના વિશે ઇઝરાયલીએ લખ્યું હતું તે મેં નારાયણ હેમચંદ્રને વાંચી સાંભળ્યું કે આવડો મોટો માણસ કે જે આવી બધી પ્રકારના આખા દેશનો જે આખી પરિસ્થિતિ છે એ વિકટ પરિસ્થિતિમાં એનું નેતૃત્વ લઈ અને કામ કરનાર એ જે કાર્ડિનલ મેનિંગ હતો એની સાદાઈ વિશે ઇઝરાયલીએ લખ્યું છે એ ગાંધીજીએ એમને સંભળાવ્યું ત્યારે મારે તો એ સાધુ પુરુષને મળવું જોઈએ. તરત જ હેમચંદ્ર કહે છે મારે તો એ સાધુ પુરુષને મળવું જોઈએ, એ તો બહુ મોટા માણસ રહી ગયા, તમને કેમ મળશે? હું બતાવું તેમ તમારે મારે નામે એને કાગળ લખો. ગાંધીજીને કહે છે હેમચંદ્ર કેવી રીતે મળવાનું? કે તમારે એને કાગળ લખવાનું, હું એક લેખક છું એવી ઓળખાણ આપજો, તેમના પરોપકારી કાર્યનો ધન્યવાદ જાતે આપવા મારે મળવું છે એમ લખજો, અને લખજો કે મને અંગ્રેજી વાત કરતા ન આવડે તેથી મારે તમને દુભાષિયા તરીકે લઈ જવા પડશે. અંગ્રેજી વાત કરતા ન આવડે એટલે હારવાર એમાં લખજો કે મારે તમને દુભાષિયા, દુભાષિયા એટલે શું કે બે ભાષા જાણતા હોય. હેમચંદ્રને અંગ્રેજી નથી આવડતું, ગાંધીજીને અંગ્રેજી આવડતું, એટલે એ જે અંગ્રેજીમાં વાત કરે કાર્ડિનલ મેનિંગ એનું ટ્રાન્સલેટ કરીને હેમચંદ્રને કહી શકે, હેમચંદ્ર જે વાત કરી શકે એ કાર્ડિનલ મેનિંગને કહી શકે. એવા દુભાષિયા બે ભાષા જાણનાર વ્યક્તિ હોય દુભાષિયા કહેવાય, એટલે એમને પણ સાથે લઈ જવા પડશે. આવો પત્ર એ કે તમે એમને લખો, મેં એવા પ્રકારનો પત્ર લખ્યો, કાર્ડિનલ મેનિંગનો જવાબ બે ત્રણ દિવસમાં તો આવી ગયો, એમણે મળવાનો સમય આપ્યો, અમે બંને ગયા, મેં દસ્તુર મુજબ મતલબ કે રિવાજ મુજબ જે આપણી પ્રણાલી છે એ મુજબ મુલાકાતી કપડાં પહેર્યા એકદમ સરસ. અને નારાયણ હેમચંદ્ર તો જેવા હતા એવા જ, એ જ કોટ ને એ જ પાટલું, મેં તો વિનોદ કર્યો, વિનોદ કરવો એટલે મસ્તી કરી અને હસી કાઢી. તમે સુધરેલા બધા બીકણ છો, મહાપુરુષો કોઈના પોશાક સામું નથી જોતા, એવો તો તેમના હૃદયની તપાસે છે. અમે કાર્ડિનલના મહેલમાં પ્રવેશ કર્યો, મકાન મહેલ જ હતું, અમે બેઠા કે તરત જ સુકલકડી અને બુઢા ઊંચા એક પુરુષે પ્રવેશ કર્યો, અમારી બંનેની સાથે એમણે હાથ મેળવ્યો, નારાયણ હેમચંદ્રને આવકાર લીધો. તરત જ કાર્ડિનલ આવ્યા, મસ્ત મજાનું મહેલ જેવું મકાન હતું, આવ સુકલકડી અને બુઢા ઊંચા, એટલે તરત જ એને કીધું કે મારે આપનો વખત નથી લેવો, મેં તો આપને વિશે સાંભળ્યું છે, આપે હડતાલમાં જે કંઈ કામ કર્યું છે એના માટે તેને આપનો ઉપકાર માનવો હતો. દુનિયાના સાધુ પુરુષોના દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે તેથી આપને મેં આટલી તસ્દી આપી. આ વાક્યનો તરજુમો કરી દેવાનું મને નારાયણ હેમચંદ્રે ફરમાવ્યું. આ વાક્યનો તરજુમો મતલબ ટ્રાન્સલેટ કરવાનું નારાયણ ગાંધીજીને કહ્યું. ટ્રાન્સલેટ આટલી જ વાત કરવાનું કે મારે તમને એટલા માટે મળવું હતું કે તમે આટલી સાદાઈથી જીવો છો, ઉપરાંત તમે હડતાલનું નેતૃત્વ લઈ અને એક બહુ મોટું કામ કર્યું છે, અને દુનિયાની અંદર સાધુ પુરુષોને મળવાનું દર્શન કરવાનું મારો એક રિવાજ છે. આ વાત ગાંધીજી ટ્રાન્સલેટ કરી અને કાર્ડિનલ કહે છે, એટલે તરત જ એ જવાબ આપે છે તમે આવ્યા તેથી હું રાજી થયો, ઉમેદ રાખું છું, ઉમેદ એટલે આશા રાખું છું કે તમને અહીંનો વસવાટ અનુકૂળ આવશે ને અહીંના લોકોની તમે ઓળખાણ કરશો, ઈશ્વર તમારું ભલું કરો. આમ કાર્ડિનલ બોલ્યા, ઊભા થયા. એક વેળા મતલબ કે એક સમયે તો નારાયણ હેમચંદ્ર મારે ત્યાં ધોત્યું ને પહેરણ પહેરીને આવ્યા, એટલે આ કાર્ડિનલ વાળી મુલાકાત પૂરી થઈ. હવે બીજી એક વાત યાદ કરે છે કે હેમચંદ્ર છે ધોત્યું ને પહેરણ પહેરીને આવ્યા, ભલીધર ધણિયાણી ને બારણા ઉગાડ્યા ને બીની પાસે આવી ને બોલી, મારા ઘર તો હું બદલ્યા જ કરતો હતો, એ વાંચનારને યાદ હશે. જુદા જુદા ઘરે ગાંધીજી રહેતા હતા, વાંચનારને યાદ હશે, એટલે ગાંધીજીનું ઘર બદલાઈ ગયું છે. પણ ઘર ધણિયાણી એટલે કે ગાંધીજીના જે પત્ની હતા એ તરત જ બહારથી આ હેમચંદ્રને જોવે છે એટલે તરત બોલ્યા,
કોઈ ગાંડા જેવો માણસ તમને મળવા માંગે છે. એટલે ગાંધીજી તરત દરવાજે ગયા અને નારાયણ હેમચંદ્ર ને જોયા. ગાંધીજી કે હું તો આભો બની ગયો. આભો બની જવું છે એમ જોઈને ચકિત થઈ ગયો. એમના મુખ ઉપર રોજ ના જેવું હાસ્ય સિવાય બીજું કઈ નહીં. ગાંધીજી કે તમને કોઈ છોકરાએ કનડગત ન કરી? મારી પાછળ પાછળ દોડતા હતા પણ મેં કઈ ધ્યાન ના આપ્યું. તેઓ શાંત થઈ ગયા. નારાયણ હેમચંદ્ર થોડા માસ વિલાયત મારે પારિસ ગયા. પારિસ મતલબ હાલમાં આપણે જે પેરિસ કહીએ છીએ, પેરિસ પણ ગયા. ફ્રેન્ચ નો અભ્યાસ આદર્યો એટલે શરૂ કર્યો. ફ્રેન્ચ પુસ્તકોના તરજુમા શરૂ કર્યા, મતલબ એનું ભાષાંતર પણ શરૂ કર્યું. એમનો તરજુમો તપાસવા પૂરતું ફ્રેન્ચ મને આવડતું હતું. એમની ભાષાંતર તપાસી શકું એટલું ફ્રેન્ચ મને આવડતું હતું. તેથી જોઈ જવા કહ્યું. મેં જોયું તે તરજુમો ન હતો, કેવળ ભાવાર્થ હતો. ભાષાંતર નો હતું પણ ભાવાર્થ હતો. મતલબ તમે કોઈ પણ ભાષાને એનો અર્થ સમજી શકો છો કે શું કહેવા માંગે છે. અને એ જે કહેવા માંગે છે તમે તમારી ભાષામાં લખો તો એને ભાષાંતર ન કહેવાય, ભાવાર્થ કહેવાય. કે એની અંદર રહેલો જે ભાવ છે એ ભાવનો અર્થ તમે સમજી શક્યા છો. છેવટે તેમણે અમેરિકા જવાનો પોતાનો નિશ્ચય પણ પાર પાડ્યો. મુસીબતે ડેકની કે ત્રીજા વર્ગની ટિકિટ મેળવી શક્યા હતા. અમેરિકામાં તેમને ધોતિયું પહેરણ પહેરીને નીકળ્યા ને માટે અસભ્ય પોશાક પહેર્યાના તહમત ઉપર પકડવામાં પણ આવ્યા હતા. મારું સ્મરણ એવું છે કે પાછળથી તે છૂટી ગયા હતા. એ ફ્રેન્ચ પણ શીખ્યા, એને પુસ્તકોનું ભાષાંતર પણ કર્યું. અમેરિકા પણ ગયા. એને કહ્યું હતું ગાંધીજીને કે હું જઈશ જ, ભલે ત્રીજા વર્ગની મુસાફરી કરીને પણ જઈશ. ગયા પણ ખરા અને ત્યાં ધોતિયું ને પહેરણ પહેર્યું હતું એટલે અસભ્ય પોશાકનું તહમત નામું એમ કરી અને એમને પકડીને જેલમાં પણ પૂર્યા હતા. પણ ગાંધીજીને એવું યાદ છે કે એમને પાછળથી છોડી પણ દેવામાં આવ્યા હતા. સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલો આ અંશ છે. આની પાછળ માત્ર એટલી જ વાત છુપાયેલી છે કે તમારો બાહ્ય દેખાવ છે એ મહત્વનું નથી, આંતરિક સૌંદર્ય કેટલું છે એ વાસ્તવિક રીતે તમને માણસ બનાવે છે. શબ્દ સમજૂતી એની આપેલી છે, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે, એ ચોક્કસ એક વખત વાંચી લેજો. અહીંયા આપેલા પ્રશ્નોના જવાબ તમારે નોટબુકની અંદર લખવાના છે અને આપણું જે ગૂગલ ક્લાસરૂમ છે ત્યાં તમારે આ ક્વેશ્ચનના આન્સર સબમિટ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપવામાં આવેલા ક્વેશ્ચન કદાચ તમારી પાસે ટેક્સ્ટ બુક ન હોય તો હું અહીંયા જે સ્ક્રીન તમે જોઈ રહ્યા છો એ સ્ક્રીનને પોઝ કરી અને તમે જોઈ શકો છો. અને તમામ ક્વેશ્ચનના આન્સર તમારે નોટબુકની અંદર લખવાના રહેશે. ધીરે ધીરે આ માધ્યમની અંદર પણ આપણે આગળ વધી રહ્યા છીએ. આપ સૌ વિદ્યાર્થીઓ ગુજરાતી માટે એક નોટબુક બનાવવાની છે અને નોટબુકમાં જેમ જેમ ચેપ્ટર આપણે આ માધ્યમ ચલાવતા રહીએ એ ચેપ્ટરના પ્રશ્નોના જવાબો તમારે નોટબુકની અંદર લખી એનો ફોટો ક્લિક કરી અને મને આપણે જે જીસ્યુટ એકાઉન્ટ છે ગૂગલ ક્લાસરૂમની અંદર હું તમને વર્ક આપું છું ત્યાં તમારે એ સબમિટ પણ કરવાનું રહેશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ